સૌરાષ્ટ્રને દક્ષિણ જોડતી 89 બેઠકો પૈકીની આ એક બેઠક 167 સુરત પશ્ચિમ વિધાનસભા આ વિધાનસભામાં આજે જે મંચ ઉપર મહાનુભાવ ઉપસ્થિત છે આપણા લોકલાડીના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોસ મહારાષ્ટ્ર અને મુંબઈ મહાનગરના આગેવાન ભાઈ શ્રી અતુલભાઈ શાહ મોરબી શ્રી કનુભાઈ જોશી કોર્પોરેટર શ્રી પ્રવીણભાઈ પટેલ કોર્પોરેટર શ્રીમતી જસુબેન રાઠોડ કોર્પોરેટર શ્રીમતી ઉષાબેન પટેલ કોર્પોરેટર શ્રી દિગ્વિજયસિંહ બારડ કોર્પોરેટર શ્રી વિતાબેન પટેલ કોર્પોરેટર શ્રી હિનાબેન કોર્પોરેટર શ્રી નીરવભાઈ શાહ કોર્પોરેટર શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા કોર્પોરેટર વૈશાલીબેન શાહ મંચ પર ઉપસ્થિત આ વિધાનસભાના ચાર મુખ્ય કાર્યાલય વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 9 વોર્ડ નંબર 10 અને 10 એના કન્વીનરશ્રીઓ સંગઠનના પ્રભારીશ્રીઓ સંગઠનના તોડે વોર્ડના સન્માનીય પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ 167 સુરત પશ્ચિમ વિધાનસભાના સમગ્ર ટીમ ભાજપના કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો અને ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો 10 મે 1857 દિવસે હિન્દુસ્તાનનું સ્વાતંત્ર સંગ્રામ થયું હતું અને એ સ્વાતંત્ર સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડે આ 10 મે 1857 ની લડાઈ હિન્દુસ્તાનના બેરેકપુરમાં થઈ હતી બરાબર 50 વર્ષ પછી એટલે કે 10 મે 1907 માં આ લડાઈને વેગ આપવાનું કામ સ્વાતંત્ર વિનાયક દામોદર લંડન ની અંદર કર્યું એમનો પહેલી વાર સતપ્રયોગ થયો કે 1857 નો કોઈ બળવો નહીં હતો 1857 એ હિન્દુસ્તાનની સ્વતંત્ર સંગ્રામની પહેલી લડાઈ હતી બેરેકપુરથી યાત્રા લંડન પહોંચી 50 વર્ષ પછી 1907 1957માં બરાબર શતાબ્દી વર્ષ આઝાદીની લડાઈનું 100 વર્ષની ઉજવણી સ્વાતંત્ર વીર વિનાયક દામોદર સાવરકરે દિલ્હી મુકામે કરી અને ત્યાર પછી આ એવું પવિત્ર સ્થળ છે કે 10 મે 2007 ના રોજ 150મું વર્ષ સ્વાતંત્ર સંગ્રામના 150મું વર્ષ એની ઉજવણી જો હિન્દુસ્તાનમાં થઈ હોય તો એકમાત્ર વિનાયક દામોદર સાવરકર સર્કલ ઉપર થઈ છે આ એક ઐતિહાસિક સ્થળ છે 1857 બેરેકપુર 1907 લંડન 1957 દિલ્હી અને 2007 સુરત તો વડાજનનું આપણું સાવરકર સર્કલ આ ઇતિહાસની તારીખમાં લખાવવાનું છે અને જયારે 200 વર્ષની ઉજવણી થશે 2057માં સ્વાતંત્ર સંગ્રામની બીજી શતાબ્દીની ઉજવણી થશે ત્યારે આ સ્થળ આ સર્કલનું નામ ગૌરવ સાથે તે દિવસે લેવામાં આવશે એવા પવિત્ર સ્થાને જયારે આપણે એકત્ર થયા છે ત્યારે આ દેશની ઉપર મરી મીટવા માટે અનેક સ્વાતંત્ર વીરો હતા કોંગ્રેસ વાળા એમ કહે કે આઝાદીની લડાઈમાં તમારું યોગદાન શું મારે એમને કહેવું છે ચંદ્રશેખર આઝાદ કોણ હતા વીર ભગતસિંહ કોણ હતા સ્વાતંત્ર વીર વિનાયક દામોદર સાવરકર કોણ હતા ચાફેકર બંધુ કોણ ભણતર મળે લોકોનું જીવન એ રામ રાજ્ય કલ્યાણ માટે આ ક્રાંતિ વીરોએ બલિદાન આપ્યું આઝાદીના 70 વર્ષ થઈ ગયા
કોંગ્રેસે આઝાદી પછી પોતાની નેમ બદલી, નીતિ બદલી અને એમણે એવું નક્કી કર્યું કે આ દેશની પ્રજાનું ભલું નહીં કરવું, આ દેશની પ્રજાની ગરીબી દૂર નહીં કરવી, આ દેશના લોકોને અભણ રાખવા, આ દેશના લોકો જે સ્થિતિમાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય એને ઝૂંપડામાં રાખવા, કારણ એની વોટ બેંક સલામત આ જીવન રહે. કોઈ ગરીબ માણસનું કલ્યાણ થાય, એ સુખી થાય, સમૃદ્ધ થાય, ભણતર વધે તો જાગૃત થાય, પછી એને વોટ ના મળે. જે પ્રમાણે ગરીબીની વાત, જે વોટ બેંકની વાતની રાજનીતિને કારણે આપણા દેશની આ દશા થઈ. આ ગુજરાતની અંદર ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા, એમણે વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ બદલવાનું નક્કી કર્યું. સબકા સાથ અને સબકા વિકાસનો નારો આપ્યો. દરેક જણને ઘર મળે, દરેક જણને રોજીરોટી મળે, દરેકના બાળકને ભણતર મળે, દરેકનું જીવન સુખી થાય, આ તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ એને જાકારો મળે એ કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારથી એમણે શરૂ કર્યું. ગરીબ કલ્યાણ મેળા કર્યા કે જે વ્યક્તિને ગુજરાતમાં સ્વાવલંબી બનાવી છે, એને રોજગારી આપી છે, કરવો છે, એવી વ્યક્તિને સીધે સીધા હાથમાં ટ્રેક્ટર, એના બાળકને પાયલોટ બનાવવું હોય તો 25 લાખની લોન, એને સીવવાના મશીન જોઈતા હોય તો સંચા આપવામાં આવે, એને જે જોઈએ તે આપવામાં આવે. આજે 15 વર્ષ પછી ગરીબ કલ્યાણ મેળા ના માધ્યમથી 650 કરોડથી એમાંથી 1 કરોડથી વધુ લોકોએ આ લાભ મેળવ્યો. 1 કરોડથી વધુ લોકોએ અને 20,000 કરોડથી વધારે રકમ સીધે સીધી ગરીબના હાથમાં મૂકવામાં આવી. આ આખી વાત એટલા માટે આપણે કરીએ છીએ કે કોંગ્રેસ આજે જાતિવાદ, સંપ્રદાયવાદ, પ્રાંતવાદ, ભાષાવાદની વોટ નીતિ રાજનીતિ કરે અને આને કારણે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ થાય, આ પ્રકારની વોટ બેંકની રાજનીતિ આજે પણ કોંગ્રેસ કરે છે. એને જાકારો આપવા માટે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની નીતિને આધારે આગળ ચાલે છે અને એટલા માટે ગુજરાતની અંદર જે આપણે બેઠા 2002 થી કમનસીબે 2004 થી જો કોંગ્રેસનું શાસન આવ્યું, દિલ્હીની અંદર આ 10 વર્ષ કોંગ્રેસ શાસનમાં એણે ગુજરાત સાથેનું વર્તન ઓરમાયું વર્તન કર્યું. કોઈ દેશ પાકિસ્તાન જોડે જેવું વર્તન કરે એવું વર્તન દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના નેતાઓએ ગુજરાત જોડે વર્તન કર્યું. નર્મદાની નદીની અંદરનું પાણી સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે પહોંચાડવાનું, એની અંદર ઓરડા રાખે, ઘર ઘર પાણી આપવાની વાત હતી, સૌરાષ્ટ્રમાંથી હિજરત થાય, ખેતી થાય નહીં, પીવાનું પાણી મળે નહીં, લોકો હિજરત કરીને દક્ષિણ ગુજરાત આવે, પરંતુ ક્યારે એને પીવાનું પાણી અને નર્મદા ડેમના પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને આખા ગુજરાતમાં પહોંચાડવાની કોશિશ નહીં કરી. 4-4 વર્ષ સુધી ફાઇલ દબાવી રાખી અને એના મૂળમાં જોવા જઈએ તો ખ્યાલમાં આવે છે કે આ યોજના સરદાર સાહેબની, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આ યોજનાનું સ્વપ્ન જોયું હતું અને 1956માં જવાહરલાલે એનું શિલાન્યાસ કર્યું હતું. 1956ની વાત 2016માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી 60 વર્ષ પછી આ યોજનાને પરિપૂર્ણ કરે, કેટલો સંઘર્ષ કરવામાં આવે,
કેવી પ્રકારની નીતિ કોંગ્રેસની કે ગુજરાતની કોઈ વ્યક્તિ સુખી ન થાય, ગુજરાતને સાધન સગવડ ન મળે, ગુજરાતીઓને ઓરમાયું વર્તન કરવું, આ પ્રકારની તમામ ષડયંત્ર કોંગ્રેસે 2004 થી 2014 ની અંદર દિલ્હીમાં બેસીને કરવામાં, ગુજરાત ની અંદર કેરોસીન ઘરે ઘરે આપવામાં આવતું હતું, કોંગ્રેસે આ દરમિયાન 10 વર્ષ દરમિયાન એને કટોકટી મૂકી બધા રાજ્યમાં 2-5% અને 33% કેરોસીન ની કટોકટી ગુજરાતમાં મૂકી. આપણા નરેન્દ્રભાઈ મોદીને જેલમાં પૂરવાની વાતો કરે, કોંગ્રેસ વાળા છાસ મારે, ગુજરાતના વિકાસના કામો અટકાવીને અનેક પ્રકારના ષડયંત્ર થયા. પરંતુ મારે તમને એ કહેવું છે કે ગુજરાતની ઓળખ પહેલા એક જમાનામાં, વાપીની વાત કરીએ તો વાપીની ઓળખ ઇમલા શેખના નામે થતી હતી, સુરતની ઓળખ મોહમ્મદ સુરતીના નામે થતી હતી, વડોદરાની ઓળખ રાજુ રિસાલદારના નામે થતી હતી, અમદાવાદની ઓળખ લતીફના નામે થતી હતી, પોરબંદરની ઓળખ સરવર મુંજાના નામે થતી હતી, હિન્દુસ્તાનની અંદર જેટલા બી અસામાજિક તત્વો હતા, ડોન હતા, એનું નેટવર્ક આ બધા અસામાજિક ગુજરાતમાં ધરાવતા હતા, અને આવા શહેરોની જોડેના નામો સંકળાયેલા હોય. અને આવા સમયે ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું ગુજરાતમાં, એક પછી એક અસામાજિક તત્વો દૂર થતા ગયા અને ગુજરાતની અંદર સુખ શાંતિ ને સલામતી આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું. કોંગ્રેસના પેટમાં ટેર રેડાઈ, 1995ના પહેલાની વાત કરીએ, છાસ વડે હુલ્લડ થાય, કોમી રમખાણ થાય, તોફાનો થાય, કોઈએ શહેરમાં આવવું પડે તો પૂછવું પડે કે ભાઈ કઈ તોફાન તો નથી ને, શાંતિથી આવીએ, કરફ્યુ નાખવો પડે, 100-100 દિવસ સુધીનો કરફ્યુ સુરતના સેન્ટ્રલ ઝોનના લોકોએ જોયો છે. અને આવા સમયે જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી કોમી હુલ્લડો બંધ થયા છે, તોફાનો બંધ થયા છે, સામાજિક સદભાવનાનું વાતાવરણ બન્યું છે, અનેક પ્રકારનું સાનુકૂળ વાતાવરણ બન્યું છે, કરફ્યુ નામની ચીજ ગુજરાતમાંથી નેસ્તનાબૂદ થઈ છે. આજનો 25 વર્ષના યુવાનને પૂછીએ કે કરફ્યુ શું છે તો એને કદાચ ખબર નહીં હોય. આ પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં કરી બતાવ્યું. 1995 પહેલા આપણો આ વિસ્તાર રણાજન રાંદેર ગોરાટ જાગીરપુરા એ ગામડાનો વિસ્તાર હતો, કોઈ ડેવલપમેન્ટ નહીં, કોઈ પાણી નહીં, કોઈ વીજળીની વાત નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ રસ્તા નહીં, આ પ્રકારની સ્થિતિ આ જોવાની હતી. અને કોંગ્રેસના રાજમાં ગંડુને ગોબરું આખા હિન્દુસ્તાનમાં નહીં આખા વિશ્વમાં સૌથી ગંદુ કોઈ શહેર હોય તો એ સુરતનું હતું. આ કામ આ કોંગ્રેસની દેન હતી. અને ત્યારબાદ 1994માં પ્લેગ ફાટી નીકળ્યો હતો. આ 1994માં જે પ્લેગ ફાટી નીકળ્યો હતો હું સાક્ષી હતો કે ત્યારે અમે નેહરુ બ્રિજથી આવતા હતા, આખું રાંદેર ઝોન ખાલી થઈ ચૂક્યું હતું, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 1000 ટ્રીપના સાયકલિંગની 500 MB ની ગોળી અમે વેચી હતી, અને સતત સંઘર્ષ કર્યો હતો, વેડ રોડ ઉપર ગયા હતા અને અનેક લોકો જે ભાગી ગયા હતા અને પાછા લાવ્યા. એટલું જ નહીં, આ પ્લેગની સામે સતત ઝઝૂમ્યા, જે તે વખતના નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખી ટીમ લઈને વેડ રોડ ઉપર સાફ કરવા આવ્યા, વેડ રોડ ને સાફ કર્યું. અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995માં કેશુભાઈની બની, ત્યારે નરેન્દ્રભાઈ એક સપનું લીધું હતું કે સુરત જે ગંદામાં ગંદુ શહેર પ્લેગ ફાટી નીકળ્યો હતો, મારે વિશ્વનું નંબર 1 ક્લીન શહેર જોઈએ, અને રાવ સાહેબને અહીંયા મોકલવામાં આવ્યા. અને આપ જો 1995 પછીનું સુરત
22 વર્ષ થઈ ગયા. રસ્તા જુઓ, લાઈટ જુઓ, સફાઈ જુઓ, આરોગ્ય જુઓ, અન્ય મહાનગરોની તુલના કરો. અહીંથી સ્ટ્રોંગ લાઈન જાય છે, વરસાદનું 15 ઇંચ પાણી પડે તો એ બીજે દિવસે આપણે જઈ શકીએ. જઈને મુંબઈની અંદર પૂછો અમિતાભ બચ્ચનને કે તમારે ત્યાં 2 ઇંચ વરસાદ પડે તમે 2 દિવસ ઘરની બહાર નથી નીકળી શકતા. અને ત્યાં જે તે વખતે કોંગ્રેસનું શાસન હતું, આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં થયું છે. આદરણીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કાલે આવવાના છે. મારે તમને એ કહેવું છે કે વિકાસ કોને કહેવાય, કે જ્યાં એક જમાનામાં સુરતની અંદર 4-5 ઇંચ પાણી ભરાઈ જતું હોય, વરસાદ પડે અને બધે ઠેર ઠેર પાણી ભરાઈ જાય, કોઈ જઈ નહીં શકે. આજે સુરતની અંદર 10 ઇંચ વરસાદ પડે તો પણ બીજે દિવસે જે વ્યક્તિને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. આ પ્રકારનું ડેવલપમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીની શાસનની દેન છે. કોઈ પણ ક્ષેત્ર તમે લ્યો, જ્યારે દેશની અંદર આતંકવાદ લોકો, આતંકવાદી લોકો, પાકિસ્તાની તત્વો આ દેશની અંદર પાકિસ્તાન સુધી લડાઈ નહીં લડી શકે, એના માટે પ્રોક્સી વોર લડે, આતંકવાદનો સહારો લે, હિન્દુસ્તાનની અંદર ઠેર ઠેર બોમ્બ ફોડવામાં આવે, કાશીમાં બોમ્બ ફૂટે, મુંબઈની અંદર બોમ્બ બ્લાસ્ટ થાય, બેંગ્લોરની અંદર બોમ્બ બ્લાસ્ટ થાય, આખા દેશમાં આવો સિલસિલો ચાલતો રહે. પરંતુ જ્યારે ગુજરાતની અંદર અક્ષરધામ પર હુમલો થયો, ગુજરાતની અંદર અમદાવાદની અંદર આતંકવાદી હુમલો થયા, સિરિયન બોમ્બ બ્લાસ્ટ થયા, સુરતની અંદર વરાછા રોડને ટાર્ગેટ કરવા માટે 29 જેટલા બોમ્બ પ્લાન્ટ મુકાયા હતા, આપણા બધાના શબ્દ સિબે ફૂટ્યા નહીં. પરંતુ જે તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, એમણે નક્કી કર્યું કે જે કોઈ ત્રાસવાદી હોય, જે કોઈ આતંકવાદી હોય, જેણે જોઈતું કૃત્ય કર્યું હોય એને જપ્તે કરવો જોઈએ. 2 મહિનાની અંદર અંદર તમામ લોકોને પક્કમ બળવર સાથે, પ્રબળ ઈચ્છા શક્તિ સાથે આ તમામ આતંકવાદીઓને પકડવામાં આવ્યા, જેલમાં રાખવામાં આવ્યા. ક્યાં ક્યાં 29 બોમ્બ પ્લાન્ટ કરેલા હતા સુરતની અંદર, એક એકને રિમાન્ડ લઈને એક એક સ્થળ શોધી કરવામાં આવ્યા હતા. આ પ્રકારની ખુમારી, આ પ્રકારનું કમિટમેન્ટ, આ પ્રકારની સલામતી એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આપી શકે. બીજા પાસે આશા નહીં રખાય. દેશમાં અનેક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ થયા, સિરિયલ બ્લાસ્ટ થયા, પરંતુ એને પકડવામાં વર્ષો વીતી ગયા. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ઝીરો ટોલરન્સ, આતંકવાદની સામે ક્યારે શરણાગતિ નહીં, આ પ્રકારની મજબૂત ઈચ્છા શક્તિ સાથે કામ કરી. છેલ્લા કેટલાક મહિનાઓમાં નોટબંધીની વાતો કરે છે. મારે લોકોને એ કહેવું છે કે કોઈ ગરીબ માણસને નોટબંધીથી કોઈ દુઃખી થયું છે? ભાઈ, આપણે મહિનો ભલે તકલીફ પડી, પણ આ નોટબંધીના કારણે જે માફિયા હતા, જે પાકિસ્તાન બોગસની નોટ છાપતું હતું, કાઠમંડુ નેપાળની અંદર તમે 40,000 રૂપિયા આપો તો ડુપ્લિકેટ ચલણી નોટ 1,00,000 રૂપિયા આપી દેવામાં આવતી હતી. આ પ્રકારના જે ષડયંત્ર ચાલતા હતા પાકિસ્તાન દ્વારા, આતંકવાદીઓ 500ની નોટ થમાવતા હતા, કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરતા હતા, એક પથ્થર મારવાના 500ની નોટ ડુપ્લિકેટ આપતા હતા, નક્સલવાદો, ઉગ્રવાદો, માફિયાઓ, આ બધાને જડબાતોડ જવાબ નોટબંધીના કારણે મળ્યો છે. જડબાતોડ જવાબ મળ્યો છે નોટબંધીના કારણે. પાકિસ્તાન હલ મળી ગયું હતું, ડુપ્લિકેટ નોટો છાપી છાપીને હિન્દુસ્તાનનું અર્થતંત્ર ખાલી કરવા માંગતા હતા, અને એની સામે જે અહીંયાના માફિયાઓ હોય, ઉગ્રવાદી હોય, નક્સલવાદી હોય, મિત્રો મારે ગર્વ અમેર કેવું છે, આ બધા પર અત્યારે અંકુશ કરવામાં આવ્યું છે. કાશ્મીરની પરિસ્થિતિ
અત્યારે છાસ વારે કોંગ્રેસીઓ કુદી કુદીને કે શું કર્યું, અને જયારે આપણને ખબર છે કે તમે એકવાર પાકિસ્તાન ગોળી મારવાનું શરૂ કરે પરંતુ એનો અંત હિન્દુસ્તાનની મિલિટરી લાવે છે. દોસ્ત, પાકિસ્તાન દુષ્ટ ચેડા કરે છે પરંતુ એને જડબા તોડ સૈન્ય જવાબ આપી રહ્યો છે. અનેક રીતે ખાતમો બોલાવી રહ્યા છે આપણા સૈનિકો, સૈનિકોને હાથ છૂટા મૂકવામાં આવ્યા છે. ગુજરાતની અંદર પણ ગયે વખતે અમે ગયા હતા બોર્ડર ઉપર પિલર નંબર 11 પર, દિવાળીના દિવસે ગયા, પરિસ્થિતિ તંગ હતી, દેશની અંદર પાકિસ્તાન સામેની વાતાવરણ એકદમ મજબૂત બન્યું હતું, ઉગ્ર બન્યું હતું. ત્યારે અમે લશ્કરના જવાનોને મળ્યા હતા પિલર નંબર 11 કચ્છની ખાવડાની 0 લેવલની બોર્ડર ઉપર જઈને ઇન્ટરવ્યુ લીધો હતો, અમે પૂછપરછ કરી હતી. સૈનિકનું ખમીર હતું, એમણે કહ્યું હતું સૈનિકોએ કે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગર 10-20 વર્ષ પહેલા મળ્યા હોત તો અમે પાકિસ્તાનને મિટાવી દીધું હોત. આ પ્રકારનો સૈનિકોમાં જુસ્સો હતો. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ સરકારમાં 2012 કોંગ્રેસ આવી હતી, ઘરના ઘરોની વાતો લઈને આવી હતી, ફોર્મો ભરાયેલા હતા, રૂપિયા લીધા હતા. આજે રૂપિયા પણ ગુમ થઈ ગયા છે, ફોર્મ પણ ગુમ થઈ ગયા છે. પરંતુ મારે અભિનંદન આપવા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને, આદરણીય આનંદીબેનને, આદરણીય વિજયભાઈને, કે એમણે 5 લાખ જેટલા મકાનનું કમિટમેન્ટ કર્યું, ગુજરાત હાઉસિંગ બોર્ડે ધમધમતું કર્યું, મહાનગરો પાલિકામાં પણ આ યોજના આવાસથી લાવ્યા. આજે આપ જોઈ રહ્યા છો કે 6-8 લાખનું મકાન હોય, ફ્લેટ હોય, જેને હાથમાં મૂકવામાં આવે એની માર્કેટ કિંમત 25 લાખ હોય, 30 લાખ હોય, 35 લાખ હોય, આટલા મોંઘા ફ્લેટ 6-8 લાખમાં હપ્તેથી આપવાનું કામ, લાખો લોકોને આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં થયું. ક્યાં ઘરના ઘરની વાત તમે કરો, અને ક્યાં સરકારે અનેક પ્રકારના લોકોને પોતાના જીવનનું સ્વપ્ન ઘરનું ઘર આજે લાખો લોકોને સુપ્રત કરવામાં આવ્યું. અને આ સેવા સેતુનો કાર્યક્રમ આપણા વિસ્તારમાં હજારો લોકો આવે, રેશન કાર્ડ નહીં મળે, આપણી પાસે કઈ આપણી માંદગી આવી જાય તો હોસ્પિટલની અંદર માં વાત્સલ્ય કાર્ડ ન મળે. આ બધા કાર્ડ, આધાર કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, રેશન કાર્ડ, દરેક પ્રકારના કાર્ડો, દરેક પ્રકારના સર્ટિફિકેટો આપણે તાત્કાલિક સ્થળ ઉપર કલાકમાં લોકોના હાથમાં મૂકવામાં આવે. આ પ્રકારનું કામ આ ગરીબોની સરકાર, આ સંવેદનશીલ સરકાર, આ ગરીબોના સહારે જીવતી સરકાર કામ કરી રહી છે. મિત્રો, સરકારે છેલ્લા 1 વર્ષની અંદર 485 જેટલા નિર્ણયો કર્યા છે. પહેલો નિર્ણય એ કર્યો હતો, સૌથી અગ્રણી, કે આપણા બાળકો સ્કૂલમાં ભણવા જાય જે ફી હતી એના ફીના નિયંત્રણનો ધારો લાગુ કરવામાં આવ્યો. ગોવંશની અંદર ગાયની કોઈ કતલ કરે તો હવે એને આજીવન કેદ થાય, 5 લાખ રૂપિયા દંડ થાય. આ આવી ગયા છે આપણા 5 ફીટ ભેંસો, તો આ પ્રકારની વાત થાય. અહીંયા હજારો મકાનો હતા અને આ સોસાયટી પણ યુએનસીમાં ફાજલ હતી. આ યુએનસીની ફાજલ જમીન, આ યુએનસીની ફાજલ જમીન, આ જમીનના માલિક બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. સરકારે અનેક નિર્ણયો કર્યા અને આવનારા દિવસોમાં આપણે જે રિઝર્વેશન પર રહીએ છીએ, જે 20 વર્ષથી લોકો રહે છે, 25 વર્ષથી રહે છે, 30 વર્ષથી રહે છે, આવા લોકો માટે પણ કોઈ યોજના સારામાં સારી લાવવાનો પ્રયત્ન પુણ્યેશ મોદી વ્યક્તિગત તરીકે તમારા બધા વતી. અહીંયા સેંકડો સોસાયટી છે કે જે રિઝર્વેશન પર છે, આ રિઝર્વેશન ઉપર જે લોકો 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષથી રહે છે એને મકાન કાયદેસર મળે એના માટે અમે મહેનત કરવાના છે, નીતિ ઘડવાના છે, કાયદો લાવવાના છે. અને આ કામ તમારા માટે જરૂર છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આપણા મારફત
થાય છે. મેં જે રીતે વર્ણન કર્યું ચાર લખાણ કીધું જિલ્લો લોકપ્રિય સાંસદ શ્રીમતી દર્શનાબેન દરદોશ આદરણીય કનુભાઈ.